सूरत महानगर पालिका द्वारा थोड़ा दिवस पहला ज मुख्यमंत्री हस्ते आउटडोर रिंगरोड नु उद्घाटन करवामां आव्युं हतुं। रूपिया 400 करोड़ना खर्चे तैयार थयेला आउटडोर रिंगरोड ने रिबीन हजी हमणां ज कापवामां आवी छे, परंतु रस्ताओनुं धोवाण थई गयुं छे। करोड़ों रूपियाना खर्चे रस्ताओ बनावामां आव्या होवा छतां पण कॉन्ट्राक्टरो द्वारा जे प्रकारना रोड बनावामां आवे छे तेना कारणे वारंवार भ्रष्टाचार थता होवाना आक्षेपो थता रहे छे। छतां पण शासकો द्वारा कड़काईथी काम लेवामां आवतुं नथी, जेनुं परिणाम छे कि एक ज वरसादमां नवो बनावेलो करोड़ों रूपियानो रस्तो धोवाई गयो छे। आम आदमी पार्टीना कोर्पोरेटर महेश अणधण अने रचना हिरपरा आउटर रिंगरोडना भ્રષ્ટાચાર થતા હોવાની વાત કરતા તેમણે રિંગરોડની મુલાકાત લીધી હતી। મહેશ અણધણે જણાવ્યું હતું કે હજી તો એક સત્તા પણ પૂર્ણ થયું નથી અને રસ્તાનું ધોવાણ જે રીતે થયું છે તે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે। માત્ર કમલમ બનાવવા માટે આ પ્રકારના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે। પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે ધોવાણ થવું એ એક લોકો સાથે અન્યાય કરવા બરાબર છે। અમારી માંગ છે કે જે પણ એજન્સીઓ માટે જવાબદાર છે તેમને બ્લેક લિસ્ટ કરવામાં આવે। હું મહેશભાઈ અણગણ, મારી સાથે રચનાબેન હિરપરા, કોર્પોરેટર, આમ આદમી પાર્ટી, સુરત મહાનગરપાલિકા। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસકો દ્વારા છેલ્લા 6 દિવસ પહેલા જ 400 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે સુરતના લોકોની સુખાકારી માટે એક આઉટર રિંગરોડનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ખરેખર લોકોને એવું છે કે ભારતીય જનતા પાર્ટી લોકોની સુખાકારી માટે આયોજન કરે છે, પણ આ વાત તદ્દન બિલકુલ ખોટી છે। લોકોને સુખાકારીના બહાને લોકોને મૂર્ખ બનાવીને કમલમ કેવી રીતે ભરવું એનું પ્લાનિંગ જો કોઈ કરતું હોય તો એ આ ભારતીય જનતા પાર્ટી છે, અને એવા દાવા સાથે એટલે કહી શકીએ કે 6 દિવસમાં 400 કરોડના ખર્ચે બનેલો આઉટર રિંગરોડ કેટલો મૃતપાય થઈ ગયો છે, આ કેવી હાલતની અંદર છે અહીંયા સ્પષ્ટ દેખાય છે। કમિશનો લઈ લઈ પોતાના આલિશાન કમલોમાં બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો લાવે છે અને આ જનતાને ખરેખર મૂર્ખ બનાવે છે। ત્યારે હું કમિશનરશ્રીનું ધ્યાન દોરવા માંગુ છું કે જે પણ એજન્સીને આ કામ સોંપ્યું છે એ એજન્સી આમની પાસે કન્સલ્ટન્સીની જે એજન્સી સોંપી છે, જે પીએમસી વાળા છે, એ દરેકને નોટિસ ઇસ્યુ કરી એ તમામે તમામને એક બ્લેકલિસ્ટ કરી લોકોના વેરાનો દુરૂપયોગ થતો અટકાવવામાં આવે એવી આપના માધ્યમથી હું કમિશનરશ્રીને ધ્યાન દોરું છું।